हेलो फ्रेंड्स, वेलकम बैक टू इंडियन किचन। पितृपक्ष माटे आजे आपणे वर्मीसिलीनी खीर बनावीशुं। आ रीते तमे एक वक्त खीर बनावशो तो खूब ज सरस आइसक्रीम जेवी तमारी खीर तैयार थशे। तो सौथी पहेला आपणे 2 चमची घी लई लेशुं, ત્યારબાદ એમની અંદર આપણે સૌથી પહેલાં ડ્રાયફ્રૂટ્સને સાતળી લેવાના છે। તો મેં ડ્રાયફ્રૂટ્સની અંદર અહીંયા કાજુ અને બદામ લીધેલા છે, તમે કોઈ પણ અહીંયા ડ્રાયફ્રૂટ્સ લઈ શકો છો। તો આ રીતે ગેસની ફ્લેમને આપણે મીડિયમ રાખીને જ સાતળી લઈશું, તો થોડા ગોલ્ડન કલરના થાય ત્યાં સુધી આપણે ડ્રાયફ્રૂટ્સને સાતળી લેવાના છે। તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણા ડ્રાયફ્રૂટ્સ છે એ એકદમ સરસ રીતે સતળાઈ ગયા છે અને એમનો કલર છે એ પણ થોડો ગોલ્ડન કલર આવી ગયો છે। તો હવે આપણે ડ્રાયફ્રૂટ્સને એક વાસણની અંદર કાઢી લઈશું। એ જ પેનની અંદર આપણે વર્મીસિલીને સાતળી લેવાની છે। તો અહીંયા આપણે ઓલરેડી 2 ચમચી જેટલું ઘી એડ કરેલું જ હતું, એટલા માટે એક્સ્ટ્રા ઘી એડ નથી કરવાનું। 1 કપ જેટલી આપણે વર્મીસિલી લઈ લેશું અને વર્મીસિલીને રોસ્ટ કરી લેવાની છે। તો વર્મીસિલી રોસ્ટ કરતી વખતે ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખીશું, એકદમ ગોલ્ડન કલરની નથી કરવાની। અહીંયા થોડો લાઇટ ગોલ્ડન કલર આવે ત્યાં સુધી આપણે સાતળી લઈએ। તો અહીંયા તમે જોઈ શકો છો કે ધીરે ધીરે આપણી વર્મીસિલીનો કલર છે એ થોડો ગોલ્ડન બ્રાઉન કલર આવવા લાગ્યો છે। તો હવે આ સ્ટેજ પર આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને એમને સાઈડ પર મૂકી દઈએ। હવે બીજી એક કડાઈ લઈ લેશું અને એ કડાઈની અંદર 1 કપ જેટલું દૂધ લેવાનું છે। તો અહીંયા દૂધ છે મેં નોર્મલ જ લીધેલું છે, રૂમ ટેમ્પરેચરવાળું જ આપણે દૂધ લઈશું અને દૂધ ગરમ કરેલું પણ નથી। તો હવે આપણે દૂધને અહીંયા ગરમ કરી લેવાનું છે। તો ગેસની ફ્લેમને આપણે હાઈ રાખીશું અને હાઈ ફ્લેમ પર જ દૂધને ગરમ કરી લઈશું। તો આપણું દૂધ ગરમ થાય છે એમની સાથે સાથે જ અહીંયા આપણે ખાંડ પણ એડ કરી દેવાની છે। તો આપણે ખાંડ 2 ચમચી જેટલી જ એડ કરીશું, 1 કપની સામે 2 ચમચી ખાંડ છે, એકદમ પરફેક્ટ માપ છે। તો અહીંયા આપણે ખાંડ એડ કરી દઈએ અને ત્યારબાદ 1 બોઈલ આવે ત્યાં સુધી દૂધને ગરમ કરી લેવાનું છે। તો દૂધને ગરમ કરતી વખતે આપણે આ રીતે કન્ટિન્યુઅસ ચલાવતા રહીશું, જેનાથી આપણું દૂધ છે એ નીચે બેસી ના જાય અને સાઈડમાં જે પણ દૂધ લાગે છે એ દૂધને આપણે અંદર મિક્સ કરતા જઈશું, જેનાથી જે મલાઈ છે એ આપણા દૂધની અંદર મિક્સ થઈ અને આપણું દૂધ છે એ ઘાટું થતું જશે। અહીંયા આપણા દૂધની અંદર 1 બોઈલ આવી ગયું છે। તો દૂધની અંદર બોઈલ આવે ત્યારબાદ જે વર્મીસિલીને આપણે રોસ્ટ કરીને રાખેલી હતી એ વર્મીસિલી એડ કરી દઈશું। તો અહીંયા આપણે સૌથી પહેલાં વર્મીસિલીને એડ કરી દઈએ અને વર્મીસિલીને એડ કર્યા બાદ આપણે એમને કૂક કરી લેવાની છે। તો આપણી વર્મીસિલી એકદમ સરસ રીતે કૂક થઈ જાય ત્યાં સુધી ગેસની ફ્લેમને મીડિયમ રાખીને જ હવે કૂક કરીશું। તો લગભગ 7-8 મિનિટ સુધી આપણે કન્ટિન્યુઅસ આ રીતે કૂક કરતા રહીશું, જેનાથી આપણું દૂધ છે એકદમ સરસ રીતે બોઇલ થઈ જશે અને વર્મીસિલી પણ એકદમ સરસ રીતે કૂક થઈ જશે। તો અહીંયા આપણે ઓલરેડી વર્મીસિલીને રોસ્ટ કરેલી છે, એટલા માટે એમને કૂક થવા માટે વધારે ટાઈમ નહીં લાગે। તો આ રીતે તમે એક વખત જરૂરથી વર્મીસિલીની ખીર બનાવજો, ખૂબ જ ટેસ્ટી બને છે અને શ્રાદ્ધ પક્ષ માટે પણ ખૂબ જ ટેસ્ટી ખીર તમે ઘરે બનાવી શકો છો। તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણું દૂધ છે એકદમ સરસ રીતે બોઇલ થઈ ગયું છે અને વર્મીસિલી પણ સરસ રીતે કૂક થઈ ગઈ છે। તો આ રીતની આપણી વર્મીસિલી તૈયાર થઈ જાય ત્યાં સુધી કન્ટિન્યુઅસ આપણે એમને કૂક કરતા રહીશું। તો હવે લાસ્ટમાં એમની અંદર આપણે ડ્રાયફ્રૂટ્સ એડ કરી દઈએ, જે આપણે પહેલાં સાતરીને રાખેલા હતા એ ડ્રાયફ્રૂટ્સ એડ કરી અને ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈશું। તો અહીંયા આપણી વર્મીસિલીની ખીર એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગઈ છે, જેને સર્વિંગ બાઉલની અંદર લઈ લઈએ। તમને આ ખીરની રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી બતાવજો।